મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વાઇટ વિદ્યાલય ખાતે 5 સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે શેઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। લુણાવાડા તાલુકામાં બ્રાઇટ વિદ્યાલય ખાતે શિક્ષક દિન નિમિત્તે મહીસાગર જિલ્લા કક્ષાનું શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ આયોજન કરવામાં આવ્યું હતું। 5 સપ્ટેમ્બરને શિક્ષક દિનની તરીકે ઓળખવામાં આવે છે। મહીસાગર જિલ્લાના સર્વશ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ ઉચ્ચ અધિકારીઓના હસ્તે ઇનામનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ સમારોહના મુખ્ય મહેમાન શ્રી ઓ પંચમહાલના સંસદ શ્રી રતનસિંહ રાઠોડ, લુણાવાડાના ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ સેવક, સંતરામપુરના ધારાસભ્ય શ્રી કુબેરભાઈ ડિડોર, બાલાસિનોરના ધારાસભ્ય શ્રી અજીતસિંહ ચૌહાણ, તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી નેહા કુમારી અને કલેક્ટર શ્રી આરબી બારડ સાહેબ, તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી મહીસાગરના શ્રી પીએન મોદી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા। આમ મહીસાગર જિલ્લામાં જિલ્લા કક્ષાનો શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી, તેમજ કોરોના વાયરસની બીમારીને ધ્યાનમાં રાખી તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને આયોજન કરવામાં આવ્યું હતું। દિલીપ બારિયા, ZSTV, મહીસાગર। 5 સપ્ટેમ્બર શિક્ષક દિને આજે મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે ગુરુજનોના સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। એમાં પાકિસ્તાનના લોકમાન્યના સાંસદશ્રી અમિતજી રાઠોડ, ધારાસભ્યશ્રીઓ જિગ્નેશભાઈ ડિડોર સાહેબ, જિલ્લા કલેક્ટરશ્રી, આપણા ડીડીઓશ્રી, બહુ કોરોનાના કાળમાં પણ કોરોનાની ગાઈડલાઇન પ્રમાણે ઓછા શિક્ષકો વચ્ચે પણ શિક્ષકોના સન્માનનો એક સરસ કાર્યક્રમ થયો। આ એ શિક્ષક છે કે જેમણે આ ભારતનું ભાવિનું નિર્માણ કર્યું છે, અને આજના દિવસે આપણા પૂર્વ રાષ્ટ્રપતિ કે જે વ્યવસાય શિક્ષક હતા અને પછી રાષ્ટ્રપતિ બન્યા, અને જે સદાય કહેતા કે હું પ્રથમ શિક્ષક છું અને પછી રાષ્ટ્રપ્રમુખ છું, એવા આપણા સર્વપલ્લી રાધાકૃષ્ણનજીને પણ યાદ કર્યા। આજના દિવસે સૌ ગુરુજનોને હું નમન કરું છું, વંદન કરું છું, અને ભારતના ભાવિને તૈયાર કરતા આ શિક્ષકો પણ નિષ્ઠાથી પોતાનું કામ કરે એવી અભ્યર્થના છું ભારત માતા કી।